ગુજરાતમાં હોળીના તહેવારની સાથે ઘેર નૃત્યની પરંપરા પણ વર્ષોથી ચાલી આવી છે. આજના આધુનિક જમાનામાં ઉજવાતા પરંપરાગત ઘેર નૃત્ય ભૂલાઈ રહ્યા છે. પોતાની પરંપરા અને ઓળખ બચાવવા માટે આજે માત્ર આંગળીના ટેરવે ગણી શકાય તેટલા ગામોના આગેવાનો ઘેર નૃત્યની પરંપરા બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેમાં ધાનેરા તાલુકાના થાવર ગામનો પણ સમાવેશ થાય છે. થાવર ગામમાં આજે પણ હોળી પર્વની ઉજવણીને લઈ આખું ગામ એક થઈ જાય છે અને વર્ષો જૂની પરંપરા પ્રમાણે હોળીના તહેવારની ઉજવણી કરે છે. હોળિકા દહનના બીજા દિવસે એકબીજા પર કલર નાખી ધૂળેટીનો તહેવાર મનાવતા હોય છે. ત્યારબાદ ધૂળેટીના દિવસે બપોર પછી આખું ગામ ગામના પાદર પર ભેગું થઈ યુવાનો વડીલો સૌ સાથે મળી ઘેર નૃત્ય રમતા હોય છે. થાવર ગામમાં યુવાનો દ્વારા કરવામાં આવેલ ઘેર નૃત્યના કારણે આજે પણ એકતાની પ્રતીતિ જોવા મળી હતી. જો કે આ તહેવારમાં સૌ આગેવાન ભેગા થઈ ઘેર નૃત્યની મજા માણતા હોય છે. મહિલાઓ અને બાળકો ઘેર નૃત્ય નિહાળવા માટે સવારથી રાહ જોતા હોય છે. ત્યારબાદ બે લાકડાના દાંડિયા લઈ ઢોલના તાલે ઘેર નૃત્ય રમતા હોય છે. પોતાના ગામઠી પહેરવેશમાં સજ્જ થઈ ઘેર નૃત્યનો રંગ જામ્યો હતો. અને હિન્દુસ્તાનમાં ધૂળેટી અને હોળીનું ખાસ અનેરું મહત્ત્વ છે. જ્યારથી અમારા ગામની સ્થાપના થઈ ત્યારથી મળીને આજ દિન સુધી ફાગણ સુદ પંચમને રાતના ઘેર રમવાનું ચાલુ થાય છે અને આજના દિવસે આ કામ પૂર્ણ થાય છે. પરંતુ છેલ્લા 15 વર્ષેથી માત્ર દિવસે જ, એટલે કે ધૂળેટીના દિવસે જ ઘેર રમવાનું ચાલુ છે. ઘેર રમ્યા પછી બધા ઉકળીઓ રમે છે અને અમારા ગામની અંદર તમામ સમાજના તમામ જ્ઞાતિના લોકો એક સાથે મળીને આ હોળીનું પર્વ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવે છે. હોળીના દિવસે દરેકના ઘરે ઘરે જઈ અને બાળકોને ઢુગાડે છે. અમારે અહીંયા આજે ધૂળેટી છે, પણ અમારા ગામમાં બીજા દિવસે ધૂળેટી કરવામાં આવે છે અને ધૂળેટી પછી હોળી પણ રમવાનું પ્રક્રિયા ચાલુ હતી, પણ આજે હવે મહત્વ છે. થાવર ગામમાં જે વસ્યું તે દાડાથી માંડીને મારો ઘેર ચાલુ છે. પરંપરા છે અમારા બાપ દાદા દાદરા દાદા ઘેર રમવામાં કોઈ ફરક નથી. ધૂળેટી પણ અમારા રમે છે. અમારા કપડા પહેરી ગાડાની ધૂળ પહેરીને અમારા ત્યાં ઘેર રમતા થાવર ગામ. થાવર ગામ પ્રખ્યાત છે, તીસીનું મેઇન ગામ છે. અમારા ગામનું નામ રોશન થાય એવું કામ બધા લોકો કરીએ.
સુખ શાંતિથી રમીએ. જય હિન્દ. વિવિધ સાંસ્કૃતિક અને તહેવારની ઉજવણીને લઈ ભારતે વિશ્વમાં આગવી ઓળખ ઊભી કરી છે. હવેના સમય પ્રમાણે આવા સાંસ્કૃતિને આધીન નૃત્ય વિસરાઈ રહ્યા છે. ધાનેરા તાલુકાની સરહદ પર આવેલા વાસણ ગામમાં પણ ગત સાંજે ઘેર નૃત્યને લઈ ગામના વડીલોનો મિજાજ અનેરો હતો. ઘેર નૃત્ય માત્ર પુરુષો રમતા હોય છે. વાસણ ગામમાં રબારી સમાજની સાથે ગામના દરેક સમાજના યુવાનો કરતા વડીલો ઘેર નૃત્ય રમતા વધુ નજરે પડ્યા હતા. ઉંમર લાયક હોવા છતાં પણ વડીલોએ આજે પણ ભારતની સંસ્કૃતિ અને તહેવારોની મહેકને જાળવી રાખી છે. ધાનેરા તાલુકાનું બોર્ડર ગામ એટલે વાસણ અને હોળીના પર્વ નિમિત્તે વાસણ ગામે આપણે આજે જૂની પરંપરા મુજબમાં ઘેર પણ ચાલુ છે અને ધૂળેટીને દિવસે અમારે બધા ગામ લોકો ભેગા થઈને કરેલો પણ કાઢે છે અને મૂળ જૂની પરંપરાથી બધું જોઈ અગાઉના વર્ષનું જોઈ ધારો કે સુકન જોતા હોય છે અને પછી બધા ભેગા થઈને થોડી રમે છે એટલે ઘેર પણ ચાલુ રાખે છે. અને મારા અનુભવ મુજબ તમામ ગામડામાં જો આ એક હોળીના પર્વને ચાલુ રાખે તો ખૂબ એક ગામનો ભાઈચારો પણ વધતો હોય છે. એ માટે લગભગ આ બધા ગામડાને સમૂહ થઈને કરવું જોઈએ અને એના માટે ખૂબ અમારા ગામમાં જૂની પરંપરા મુજબ અમે હાલ સુધી પણ ચાલુ રાખેલું છે. બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં જે પ્રમાણે જૂના રિવાજ અને તહેવારો પર રમાતા નૃત્યો બંધ થયા છે તેને ફરી જીવંત કરી બાળકો તેમજ યુવાનોએ ભારતની સંસ્કૃતિ પ્રત્યે માહિતગાર કરવા એ જરૂરી છે.